હડતાલ ઉપર ઉતરી જતા હોય છે. અમરેલીમાં ફરીવાર સફાઈ કર્મચારીઓ આ જ રીતે હડતાલ ઉપર ઉતરેલા છે. કોન્ટ્રાક્ટરે 4 માસથી કામદારોને પગાર ન ચૂકવતા કચરાનું કલેક્શન આને કારણે બંધ કરી દેવામાં આવેલું છે. અમરેલી નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે સુરતની પેઢીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, પરંતુ આ પેઢી દ્વારા તેના કામદારોને સમયસર વેતન અપાતું ન હોય અવારનવાર હડતાલ પડી રહી છે. 4 માસથી આ સફાઈ કર્મચારીઓને પગાર ચૂકવવામાં ન આવતો હોય આજે ફરી એકવાર હડતાલ ઉપર ઉતરી ગયેલા હતા, જેને પરિણામે શહેરમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન બંધ થઈ ગયેલું હતું. અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના માર્ગો પર ખડકાતા કચરાનું પ્રમાણ ઘટે તે માટે દરેક હરોળમાં ખાસ વાહનો ફાળવી ઘરે ઘરે કચરાનું કલેક્શન શરૂ કરવામાં આવેલું હતું. તેના કારણે શહેરમાં રસ્તા પર જ્યાં ત્યાં ફેંકાતા કચરાનું પ્રમાણ ઘણું જ ઘટી ગયેલું હતું, પરંતુ નાણાકીય અવ્યવસ્થાના કારણે હવે કચરાના કલેક્શનની આ સિસ્ટમ પણ પ્રભાવિત થઈ રહી છે. પાલિકા દ્વારા કચરાના કલેક્શન માટે સુરતની પેઢીને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, પરંતુ આ કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામદારોને નિયમિત રીતે પગાર આપવામાં આવતો નથી. આજે આ સફાઈ કામદારોએ છેલ્લા 4 માસથી પગાર મળ્યો ન હોય હડતાલ ઉપર ઉતરી જવાનો નિર્ણય કરેલો હતો અને સવારથી જ ઘરે ઘરેથી ફરી કચરાનું કલેક્શનની કામગીરી બંધ કરી દેવામાં આવેલી હતી. તમામ વોર્ડને ફાળવવામાં આવેલ રિક્ષાઓ અહીંના રૂક્ષ્મણીબેન બાલ મંદિરમાં ખડકી દેવામાં આવેલી હતી. આ ઉપરાંત શહેરમાં જુદા જુદા સ્થળે રહેલા કચરાના પોઈન્ટ પરથી પણ કચરો ઉપાડવાનું ઠપ થઈ ગયેલું હતું. જો હડતાલ લાંબી ચાલશે તો તેની અસર શહેરના માર્ગો પર દેખાશે.